नमो विग्रहाय नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् ऐसो पंचन मुक्कारो सव्वपावप्पनाशनो मंगलानं च सव्वेसीं परमं हवै मंगलम् मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। सजद्गुरु गुरु लघु सर्वज्ञ है गुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है सत्यम निश्चय वंद्य है तैत्रिस कोटि देवगण त्रिशकोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जगकल्याणकय अग्नमे जग कल्याण मंगलमय द्यो आशीषम मंगलमय द्यो आशीषम सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को सद्बुद्धि हो व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दियो निश्चय में अभिवृद्धि दियो सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद।
सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय આપણને આ પદ આપણે પછી ગાવાના છે, એ પેલા એટલે બધું જીલા એવું છે કે એક લાઈન. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ જરા સ્વાધ્યાય સત્સંગનો પદોનો લાભ લેજો. બહેનોને ખાસ વિનંતી, અત્યારના જે પણ આપણા 2-2.5 કલાક છે એ ઉપયોગની દ્રષ્ટિએ બહુ જ મહત્ત્વના છે બધા માટે. તો આપણે પોતાના સ્વરૂપમાં બેસીને ઉપયોગની ગોઠવણી કરીને બીજા વ્યવહારને સેકન્ડ પ્રાયોરિટી આપીએ. અને દરેક મહાત્માને વિનંતી, પોતાના મોબાઈલ સાયલન્ટ કે વાઇબ્રેશન પર મૂકી દેજો. જય સચ્ચિદાનંદ. કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, જ્ઞાની પુરુષની કરુણાને સમતા, જ્ઞાની પુરુષને કરુણાને સમતા, બાંગેલા અહમને થાબડી વહાલથી, બાંગેલા અહમને થાબડી વહાલથી, મનથી બાંગેલાને સજીવન કરતા, મનથી બાંગેલાને સજીવન કરતા, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, પોતા
ના પૈસા ને સમય ખરચી પોતાના પૈસા ને સમય ખરચી કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ પોતાના પૈસાને સમય ખરચી પોતાના પૈસાને સમય ખરચી સતસંગ દેવા જાતા દાદાજી સતસંગ દેવા જાતા દાદાજી આપણી ભૂલોની માં ગીલે માફી આપણી ભૂલોની માગીલે માફી ઓ હો હો જો સમતા પરમાત્માની ઓ માગીલે માફી આપણી ભૂલોની માગીલે માફી ઓ હો જો સમતા પરમાત્માની ઓ બાંગેલાને સજીવન કરતા મનથી બાંગેલાને સજીવન કરતા કેવળ પ્રેમની જીવતી આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું આલોચના સમાલોચના વિચારણા કરીને આલોચના સમાલોચના
વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખાને હળવા થઈએ પ્રતિક્રમે પ્રત્યાખ્યાને હળવા થઈએ ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ અટકણ આપણી ઓળખી ફરીએ અટકણ આપણી ઓળખી ફરીએ આલોચના સમાલોચના વિચારણા કરીને આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખાને હળવા થઈએ પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ ભૂલો હજી બાંગી નથી તેની છે ખાતરી ભૂલો હજી બાંગી નથી તેની છે ખાતરી દોડે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ દોડે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર અપલખણ આપણા જ ઓળખી ચેતીએ અપલખણ આપણા ઓળખી ચેતીએ જેનીએ વાણીમાં વરતાય વેદના સમજી સમીએ ભોગવે છે તેની ભૂલ સમજી સમીએ લેણા દેણા પુદગલના ચૂકવી દઈએ લેણા દેણા ઉદગલના ચૂકવી દઈએ સમભાવે નિકાલી યજ્ઞ આરંભીએ સમભાવે નિકાલી યજ્ઞ આરંભીએ આલો ચના સમાલોચના વિચારણા કરીને આલોચના
સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખાને હળવા થઈએ પ્રતિક્રમી પ્રત્યાખાને હળવા થઈએ સામીપ્ય ભાવમાં ચોટી ન પડીએ સેવતા રહીએ સંયોગોમાં દુરલક્ષ સેવતા રહીએ મોક્ષે હજુ ગયા નથી તેની એ છે સાબિતી મોક્ષે હજુ તેનીએ છે સાવિતી દેહ સાથે દુનિયામાં ભટકંતા છઈએ દેહ સાથે દુનિયામાં ભટકંતા છઈએ સંખ્યાત જનમોની અસંખ્યાત ગનેગારી સંખ્યાત જનમોની અસંખ્યાત ગનેગારી દાદાજીના સુચરણે સમર્પી દઈએ દાદાજીના સુચરણે સમર્પી દઈએ સંખ્યાત જનમોની અસંખ્યાત ગનેગારી સંખ્યાત જનમોની અસંખ્યાત ગનેગારી દાદાજીના સુચરણે સમર્પી દઈએ દાદાજીના સુચરણે સમર્પી દઈએ મંગળ દાસ છે વ્યવસ્થિતનો ભમરડો મંગળ દાસ છે વ્યવસ્થિતનો ભમરડો બાવાના સૌ બખડ જંતર ઓડંગી જઈએ ખડ જંતર ઓળંગી જઈએ આલોચના સમાલોચના વિચારણા કરીને આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખાને હળવા થઈએ પ્રતિક્રમી પ્રત્યાખાને હળવા થઈએ આજના જે નિમંત્રકો હોય ભાઈઓ અને બહેનોમાં આગળ આવી જજો.
જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, આપ અમારી સૌની ઉપર, આપ અમારી સૌની ઉપર એવી પરમ કૃપા વરસાવો, એવી પરમ કૃપા વરસાવો જેથી કરીને, કે જેથી કરીને આપની હાજરી, આપની હાજરી આપની પરસદાનું વાતાવરણ, આપનું અતૂટ અનુસંધાન, આપનું અતૂટ અનુસંધાન અમને સૌને, અમને સૌને અહીં નિરંતર વર્તે, અહીં નિરંતર વર્તે. દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આપ અમારી સૌની સાથે, આપ અમારી સૌની સાથે બિરાજમાન રહેજો, અહીં બિરાજમાન રહેજો. આપનું અખંડ નિધિ ધ્યાસન, આપનું અખંડ નિધિ ધ્યાસન, આપનું અખંડ સાનિધ્ય, આપનું અખંડ સાનિધ્ય અહીં નિરંતર વર્તો, અહીં નિરંતર વર્તો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, અમે સૌ, અમે સૌ આપના અંતર આશય મુજબ, આપના અંતર આશય મુજબ આપનું બોધેલું અક્રમ વિજ્ઞાન, આપનું બોધેલું અક્રમ વિજ્ઞાન યથાર્થપણે સમજીને, યથાર્થપણે સમજીને યોગ્ય પુરુષાર્થમાં જ રહીએ, યોગ્ય પુરુષાર્થમાં જ રહીએ અને આપના જેવો જ, અને આપના જેવો શુદ્ધાત્મા અનુભવ, શુદ્ધાત્મા અનુભવ અને પણ પ્રાપ્ત થાય, અમને પણ પ્રાપ્ત થાય એવો નિશ્ચય, એવો નિશ્ચય જાગૃતિ, એવી જાગૃતિ એવો પુરુષાર્થ, એવો પુરુષાર્થ એવું તપ, એવું તપ અને વિશુદ્ધ વિજ્ઞાન દ્રષ્ટિ આપો, અને વિશુદ્ધ વિજ્ઞાન દ્રષ્ટિ આપો. મન વચન કાયાથી, મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, વિશુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું, હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું, વિજ્ઞાન સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આજનો અત્યારનો આ સત્સંગનો આપણું સેશન મુખ્યત્વે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એટલે કે શુદ્ધિકરણનું સેશન એ પુરુષાર્થનું સેશન છે. અને દાદા ભગવાન અને વિતરાગો બધા જ ચોવીસેવ તીર્થંકરો એટલે કે છે કે આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનું જે અદ્ભુત વૈજ્ઞાનિક સાધન પુરુષાર્થનો બધા જ તીર્થંકરોથી અપાયેલું અને એ જ આજે દાદા ભગવાનથી પણ અપાયું અને આપણને બધાને પ્રાપ્ત છે. બધા જ મહાત્માઓને તો ખ્યાલ જ છે, છતાં સહેજ વાત કરીએ, કોઈક નવા પણ હશે કદાચ, મને ખ્યાલ નથી. એટલે આખું વર્લ્ડ ફર્ગિવનેસના સાયન્સની વાત કરે કે ફર્ગિવ યોર સેલ્ફ એન્ડ ફર્ગિવ અધર્સ. બહુ બધા તમે જોશો તો ચોપડાઓ, લેક્ચરો, વ્યાખ્યાનો. અને કેમ ફર્ગિવ? તો કે છે કે બોજો રહે. શું રે? ફર્ગિવ ના કરે તો માથા પર બોજો રહે, લોકો સ્ટ્રેસથી ગાંડાઈ થઈ જાય, રોગો એ થાય, બધું બહુ થાય. પણ એ ફર્ગિવનેસનું વિજ્ઞાન કોઈએ આપ્યું
આપી શક્યા નહીં યથાર્થ રીતે. વિતરાગો એની એક્ઝેક્ટનેસમાં આખું જે વિજ્ઞાન ખુલ્લું થયું અને આપણને બધાને અનુભવ છે કે ઈચ્છીએ કે ના ઈચ્છીએ હું તો શુદ્ધાત્મા થઈ ગયો પ્રતીતિએથી લક્ષથી, પણ આ ભરેલું એટલે ભૂલો થયા જ કરે. શું થયા કરે? અતિક્રમણો કરવા હોય કે ના કરવા હોય થયા કરે. એટલે દાદા ભગવાનનું એક વાક્ય નીકળેલું કે અતિક્રમણ થવું સ્વાભાવિક છે, પ્રતિક્રમણ આપણો પુરુષાર્થ છે. અમારી રૂબરૂમાં નીકળેલું વાક્ય છે. ભૂલો ઈચ્છીએ કે ના ઈચ્છીએ થઈ જશે, કારણ કે હું શૈલેષ છું. એ જે વીંટળાઈને આવ્યો પૂતગલ ઇટસેલ્ફ ભૂલ હતી ને, તો હવે જે નીકળે તેમાં તો ભૂલ નીકળે એમાં કંઈ નવાઈ, પણ હવે મારા હાથમાં પુરુષાર્થ છે. એટલે દાદા ભગવાન આપણને બધી રીતે સમજાવેલું. અને તે વખતે તો દાદા કહેતા કે અમારા મહાત્મા દિવસના 500-500 પ્રતિક્રમણ કરે છે. શું કરે? એટલા રાજી થઈને કહેતા હતા કે જેટલી ભૂલો દેખાય છે, જેટલા પ્રતિક્રમણ થાય છે, એટલું આત્માનું અજવાળું વધ્યું દાદા ભગવાન કહેતા હતા. અને એટલી એની પ્રગતિ ઝડપી થાય છે. શું થાય છે? એટલે આ વિજ્ઞાન યથાર્થ સ્વરૂપે જે આપણી પાસે છે, પછી જેને બુદ્ધિ વધારે કામ કરે ને એ પછી અંદર પિંજણ કરે કે પ્રતિક્રમણ કોણ કરે છે ને કોણ નથી કરતું, શું કરે છે ને. અલા ભાઈ, ટપ ટપ જોડે કામ કે મમ્મમ જોડે કામ? શું છે, કોઈ અમારી પાસે આવે ને કે આ ગોળી સાહેબ કંઈ જશે, પેટમાં જશે કે લીવરમાં જશે કે હાડકામાં જશે? અમે સામાન્ય સમજાઈએ, પછી બહુ કરે ને એટલે અમે કહીએ ઘેર જઈને તન દાડા ખા, પછી આવજે મારી પાસે રિઝલ્ટ ના મળે તો, નહીં તો પછી ડાક્ટર થા, શું થાય તને બધું સમજવું. એટલે કહેવાનું તાત્પર્ય છે કે વિતરાગો કહે છે પાસરા થઈ જાઓ, સરળ થઈ જાઓ, તો અમારા શબ્દો વચનબળ તમને કામ કરશે, તમારે મહેનત પણ નહીં કરવી પડે. હવે આ એક એક વાક્યની પાછળ એટલું બધું ગહન વિજ્ઞાન છે, એટલે મારે અંદરના બધા ડોટ ડાયા મશીનને બંધ કરી દેવા પડે. શું કરી દેવું પડે? અને અનુભવ કરવો પડે કે જે પગથિયે વિતરાગો ચડ્યા છે, દાદા ભગવાન જે પગથિયે ચડેલા છે, તો આપણને બધી રીતે આપ્યું. હા, એવું કીધું કે હું શુદ્ધાત્મા છું, પણ પ્રજ્ઞા આની પાસે કરાવે છે જે, અને એમાં બંને ભાગ છે, વ્યવહારનો અને નિશ્ચયનો. વ્યવહારથી પૂતગલ શુદ્ધિકરણ છે અને નિશ્ચયથી ઉપયોગ શુદ્ધિ છે. શું છે? બે સાથે જ હોય એનું નામ વિતરાગોના પ્રતિક્રમણ. બાકી વિતરાગોના પ્રતિક્રમણ કે વિતરાગોનું કોઈ પણ વસ્તુ રિલેટિવ રિયલ સાથે ના હોય તો એ મુક્તિ માર્ગ હોતો પણ સહેજે પરિણામ. એટલે આપણને શૂટ ઓન સાઇટ કહેલું. શૂટ ઓન સાઇટ તો હવે આપણે બધા થોડું મોડું, મારું તો મોડું પડી ગયું છે, થાય ના થાય ઢીલું પડી જાય, જરાક ભાર લાગે ત્યારે કરું પાછું ના કરું. પણ પછી દાદાએ બધી રીતે કહ્યું છે, એટલે આજે જે આપણે કરવાના બેઠા બેઠા લગભગ 48-50 મિનિટ આપણે બેસીને પ્રાર્થના કરીને કરીશું, એટલે બધી આપણી નજીકની ફાઇલોથી માંડી અને જ્યાં પહોંચ્યા એનાથી આગળ જે આપણે પહોંચવું છે કે ભાઈ દુઃખના પ્રતિક્રમણ સ્થૂળ વ્યવહારના થઈ ગયા હોય તો પણ કંઈક તો જરા તરા તો થયા કરે, તો એ નીતા વિતરાગતા નથી, રાગ છે, અભિપ્રાય શુદ્ધાત્મા જોઈને, એમ કરતાં કરતાં બધી ફાઇલને લેતા જઈએ. અને ખાસ કરીને જેની સાથે વ્યવહારમાં આવ્યા છીએ, આપણે આવી રહ્યા છીએ, તો એ બધાના શુદ્ધાત્મા જોઈને જેટલા થાય આપણે પ્રતિક્રમણ કરી લઈશું. તો આજનું બળ એવું હોય છે, સંગબળ અને દાદાની કૃપા, કે બહુ ઝડપથી એ ચોખ્ખું થઈ જાય. શું થઈ જાય? વ્યવહારમાં આવ્યા એટલે જરૂર નથી કે ઘરનો જ વ્યવહાર, જ્યાં આંખ મળી, જ્યાં કંઈ પણ વ્યવહાર થયો, ત્યાં કંઈ ને કંઈ આપણા પૂતગલોમાં અરસપરસ ઊભું થાય. શું થાય? મારે મારા સ્ટાફ જોડે ઊભું થયેલું હોય, કેલનપુરમાં અહીંયા સેવા કરતા એકમેકને ઊભું થયેલું હોય, જ્યાં કંઈ પણ વ્યવહારમાં આ પૂતગલ આવ્યું હોય, કંઈ ને કંઈ ઊભું થયું હોય. પણ આપણે પ્રાયોરિટીમાં શું, તો કે વધુ જેની જોડે વ્યવહાર છે એટલે પહેલા આવશે, પછી ધીમે 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 જેની જોડે ઓછા પાતળા વ્યવહાર છે. પણ આપણું લક્ષ્ય એ છે કે બધાને આપણે શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણ કરી લેવા. છેલ્લે બીજો વ્યવહાર ના ખ્યાલમાં આવે તો શુદ્ધાત્મા તો દેખાય ને, અને શુદ્ધાત્મા જોઈને કે ભાઈ તમને જાણતા અજાણતા અમારાથી કંઈ
મન દુઃખ થયું, માનભંગ થયો, અપેક્ષા ભંગ થઈ, અભિપ્રાય થયા, સ્પંદન થાય, જે કંઈ પણ, તો અમે ક્ષમા માગીએ છીએ. આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. અને પ્રત્યાખ્યાન દાદા ભગવાન કહેતા હતા, આપણે તો સહેજે થઈ રહ્યા છે કે મહાત્માઓએ પ્રતિક્રમણ તો કર્યા છે પણ પ્રત્યાખ્યાન નથી થયા, એ દોષો અપ્રત્યાખ્યાનીય દોષો, ટેકનિકલ વર્ડ છે, એમાં ના ઉતરીએ. પણ કેટલાક ભાગમાં એવા દોષો છે કે જેના પ્રત્યાખ્યાન સરસ રીતે નથી થયા. શું થયું છે? એટલે ત્યાં થોડું ઘણું આગું પાછું થતું હોય. હવે આનાથી શું થશે? તો કે એટલું બધું હલકું થઈ જશે ને પૂતગલને, આનંદ વધી જશે. શું વધી જશે? કેમ? તો કે શુદ્ધાત્માના પ્રદેશો ઉપર જે પૂતગલ ચોંટેલું છે, ચોંટ સ્વરૂપ, અતિક્રમણ એટલે ચોંટ, એટલું જ આવશે, બધું નહીં આવે. કોઈની જોડે નોર્મલી ઉઠ્યા બેઠ્યા એ બધું નહીં આવે, પણ જે ચોંટ સ્વરૂપ છે તો એ શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોવાઈને ધોવાઈ જાય. અને એ ધોવાઈ જાય એટલે એ પણ ચોખ્ખું થઈને હલકું થઈ જાય, ને મારા એટલા પ્રદેશો ખુલ્લા થવાથી મુક્તિનો અનુભવ વધે, આનંદ વધે, ઉઘાડ વધે, દર્શન અને જ્ઞાન વધુ આગળ ખુલ્લો થાય. એટલે આ એકચ્યુઅલી બહુ સૂક્ષ્મ વૈજ્ઞાનિક પ્રયોગ છે વિતરાગોનો. અને જે લોકો એમ કહેતા હોય કે રિલેટિવનું કરે છે, બરાબર છે, પણ એમાં રિયલ જે છે આખું, કારણ કે ખુલ્લું કોણ થાય છે? તો કે રિયલ એટલે કે શુદ્ધાત્માના પ્રદેશો ખુલ્લા થાય છે. શું થાય છે? આ બધાનો લાભ શુદ્ધાત્માના ઉઘાડ સ્વરૂપે, જ્ઞાન દર્શનના આગળ વધવા સ્વરૂપે, એ આત્માના પ્રદેશો ખુલ્લા થવા સ્વરૂપે છે. ખ્યાલ આવે? અને આમાં આવ્યું ને કે દુનિયામાં ફરું છું, એ સાબિતી છે કે મારી ભૂલો હજી, કોઈએ કશું કેવું પૂછવું પડે એવું કંઈ અંદર બુદ્ધિબેનને કશું સ્કોપ જ નથી. એટલે આ ભાઈ 1+1=2, તો જો તારી ભૂલ ભાંગી ગઈ તો તું અહીં શું કરવા છું જતો? કેમ સિદ્ધ ક્ષેત્રમાં નથી બેઠો? એટલે માટે આપણે કાલે કમલેશાનંદજી કહ્યું ને, કેવળ જ્ઞાન થવાનું બાકી છે, માટે પ્રતિક્રમણો પણ હજી બાકી ચાલ્યા કરે, દાદાને પ્રાર્થના કર્યા કરવાની. હવે કેટલીક વાર મહાત્મા એવું કહે કે હવે બહુ બીજું કંઈ દેખાતું કરી લીધા બધી ફાઇલોના, કંઈ હવે આગળ દેખાતું નથી, તો દાદાને પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, આપ જે વિતરાગ દર્શનથી રહ્યા, સિમંદર સ્વામી જે વિતરાગ દર્શનથી છે, તેવું મારું વિતરાગ દર્શન આગળ વધારો કે જેથી મને અવસ્થામાં જે કંઈ ચોંટ થાય છે, એને નામ જે હોય તે, રાગ હોય, અભાવ હોય, ભાવ, એ બધું, પણ અવસ્થાની ચોંટોમાંથી હું મુક્ત થાઉં, એ દોષો મને બધા દેખાતા જાય. વ્યવહાર ભલે રહ્યો, વ્યવહાર તો સારો છે, આપણને દેખાડ અરીસો છે, એમાં હું કેટલો ચોખ્ખો થઈ રહ્યો છું, વિતરાગ અને મુક્ત થઈ રહ્યો છું. આ નહીં હોય તો ક્યાં ખબર પડશે? એકલો ગુફામાં તો બધા વિતરાગ જ હોય, ત્યાંય ના હોય, પણ વખતે એકલો ગુફામાં પડ્યો તો વિતરાગ જ હોય. આમાં ખબર પડે કે અંદર મારું પ્રમાણ અને પરિમાણ ક્યાં છે. એટલે આપણે થોડીક વખત પછી વિધિ કરીને કરીશું, અને આ તો સમજવા માટે, અને દાદાને પ્રાર્થના કરીને કરીએ એટલે આપોઆપ જ થયા કરે. પ્રાર્થના કરીને કરીએ એટલે આપણે શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી પ્રજ્ઞાના પ્રકાશમય પ્રયોગમાં ચાલ્યા કરશે, આપણને તો દેખાશે કે કેટલા સરસ પ્રતિક્રમણ થાય છે, નથી થતા, આ થાય છે, તે થાય છે. આપણે જ્ઞાતા દ્રષ્ટા. અને બાવો કીધું ને, મંગળદાસ અને બાવો, એટલે બાવો એટલે અંતરાત્માનો પુરુષાર્થવાળો ભાગ, એમાં થયા કરશે. આ બધું બહુ અદ્ભુત રીતે થશે. અને છતાં કંઈ એવું લાગે તો પછી એકાંતે પૂછી લેવાનું કે ભાઈ આમ શું, કે આ શું છે. અને એ કર્યા પછી આપણને છેલ્લે જે થોડોક સમય આપણે રાખશું, દાદા ભગવાન પોતાની હાજરીમાં ખૂબ આ કરાવતા. અને મેં તમને જેમ વાત કરી કે 1977માં પહેલાં જ અઠવાડિયામાં જે બોનસ લાગેલું, એમાં એક દાદાએ બેસાડીને પ્રતિક્રમણ કરાયેલું, આ રીતે લગભગ 50 મિનિટ કલાક જેવું, અને એક રૂબરૂ પ્રતિક્રમણો કરાયેલા. હવે રૂબરૂ પ્રતિક્રમણો એ કંઈ આપણે દિવાળીમાં હેપી ન્યૂ ઇયર કરીએ છીએ એવું નથી, પણ આપણા જે વ્યવહાર છે, એટલે તે વખતે દાદા ભગવાન પોતે હસબન્ડ વાઇફને, એક અંગૂઠે હસબન્ડ, એક અંગૂઠે વાઇફ, એમની હાજરીમાં પ્રતિક્રમણ કરાવતા અને એવા આશીર્વાદ આપતા કે અંદરથી બધી ચોંટો ગૂંચો નીકળી જાય. પછી જોડે રહે, લાગે ખરું કે આ પોપટો ચાંચ
મારે છે પણ અંદર કશું અડે નડે નહીં, ચોંટ નહીં, ચિકાશ નહીં એમની હાજરીમાં. કારણ કે હસબન્ડ વાઈફના ઋણાનુબંધ ખૂબ નજીકના હોય અને વ્યવહારમાં હસબન્ડ વાઈફ ભગવાનને ત્યાં તો શુદ્ધાત્માથી શુદ્ધાત્મા, ફાઇલ ટુ ફાઇલ. એટલે આપણે એ જ્યારે રૂબરૂ કરીશું ત્યારે પ્રત્યેક હસબન્ડ વાઈફ ઉપર જ્યાં એમને જગ્યા મળે દાદા પાસે, દાદાની હાજરીમાં પગે લાગી અને ખૂબ સુંદર રીતે શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણ કરી લે, કે જેથી કરીને બંને પૂદગલના જે બાકી રહ્યા સયા એ છે તાણાવાણા, એમાં ચોખ્ખા થઈને વિતરાગ થતા જાય. શું થતા જાય? વિતરાગ થતા જાય. અને પછી બાકીની જે વ્યક્તિઓ હોય એમાં જેની જોડે તમારે વ્યવહાર હોય ત્યાં શોધીને કરી લેજો. બધાને બધું કરવા જતા નહીં, નહીં તો પછી તમારી પાસે ટાઈમ નહીં રહે અને પછી ભાગ મણકા ભાગ આવ્યો, ભાગ મણકા ભાગ આવ્યો એટલે કે આ રહી ગયો તે રહી ગયો જય સચ્ચિદાનંદ, એવું ના કરતા. ખાસ જેની જોડે લાગેલો વ્યવહાર હોય ત્યાં સિન્સિયરલી શુદ્ધાત્મા જોઈને કરી લેજો. શું કરી લેજો? હવે બધા જોડે આપણે આટલા બધાની જોડે વ્યવહાર હોતો નથી, અમુક જોડે હોય. શું હોય? અમે હવે આ સત્સંગમાં હોય, તમારા આપ્તપુત્રના સંઘના વડીલો જોડે હોય, સંઘપતિઓ જોડે હોય, આ બધા જોડે આવે ને, ત્યાં જ્યાં હોય ત્યાં અમારે ખાસ. એટલે આ એક દાખલો આપ્યો. અને બહેનો બહેનોમાં, ભાઈઓ ભાઈઓમાં, ફેમિલી મેમ્બરમાં ભાઈઓ બહેનોને કરવાની છૂટ, બાકી બહેનો બહેનોમાં, ભાઈઓ ભાઈઓમાં બને ત્યાં સુધી સાચવીને કરે. શૈલેષનજી, હાજી, હવે આટલા વખતોથી દાદાનું આ સુંદર પ્રતિક્રમણ છે, અસર થાય છે, અનુભવ છે, હવે આજે એની એક સાયન્ટિફિક ડેપ્થમાં સમજણ મહાત્માઓને આપણને કે એક્ઝેક્ટલી હાઉ ડઝ ઇટ વર્ક્સ. હવે દાખલા તરીકે આપણે શુદ્ધાત્મા છે, મારી તમારી સાથે ભૂલ થઈ, તો હું હરીશભાઈને કહું છું, હરીશભાઈ તમારા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરીને માફી માગે છે અને તમને પહોંચે છે વ્યવહારમાં ખબર પડે, તો એક્ઝેક્ટલી કઈ સાયન્ટિફિક પ્રોસેસ વિતરાગ વિજ્ઞાનમાં બની રહી છે જેથી કરીને એની માટે ઊંડો ફોડ આપણને? ચોક્કસ બંને વાત કરીએ. એટલે મેં થોડીક તો વાત કરી કે આપણે જ્યારે પ્રતિક્રમણ કરીએ છીએ બેસીને બી અને રૂબરૂ બંને વાત કરીએ, તો હું શુદ્ધાત્મા દાદાને પ્રાર્થના કરી પણ એ પ્રજ્ઞાના પ્રકાશમાં એક બહુ સુંદર શક્તિ, કારણ કે પહેલી તો જે રૂટિનલી કંઈક ભૂલ દેખાવાની બાકી બી રહી ગઈ હોય ને તો અહીંયા બહુ સરસ દેખાય, અને એ વખતે જે અંતરાત્માનો પુરુષાર્થવાળો ભાગ ભાનમાં આવેલો, હું શુદ્ધાત્મા છું જેને પ્રાપ્ત થયું છે, એના અજવાળામાં જે પ્રતિક્રમણ થાય, એટલે પહેલાં પહેલું શું થયું તો કે દાદા કે છે આપણો એ પક્ષમાંથી બહાર નીકળી ગયા, અભિપ્રાયથી જુદા પડી ગયા. ભૂલ આણે કરી, આજે મારો અભિપ્રાય જુદો પડી ગયો કે વાણીથી કે વર્તનથી દુઃખ ન હોવું ઘટે, પહેલામાં પહેલો ફાયદો કે શુદ્ધ ધર્મ ધ્યાન કહેવાય છે ને, પ્રતિક્રમણ એ મોટામાં મોટું ધર્મ ધ્યાનનું સાધન છે. પછી જ્યારે કરે છે એટલે અજવાળામાં જે પૂદગલ મેં કહ્યું ને ચોંટેલું હતું, એ ભાર હોય છે એક જાતનો, આત્માના પ્રદેશો ઉપર એ ચોંટેલું છે, ફિઝિકલી પ્રેઝન્ટ છે. એટલે જેવી રીતે આપણે હાર્ડ ડ્રાઈવ કે સીડી પર દેખાતું નથી પણ અંદર હોય છે, એવી રીતે આ પ્રદેશે પ્રદેશે અતિક્રમણવાળું ચોંટવાળું પૂદગલ ફિઝિકલી સ્ટોકમાં છે. એ શુદ્ધાત્મા દ્રષ્ટિથી આ થવાથી ચોખ્ખું થઈને વિખરાઈને નીકળી જાય છે, એનું હળવાશ અનુભવાય છે. બીજું કે એ સામે પહોંચે સ્પંદન, અહીં જે થયું એ સામે તમે શુદ્ધાત્મા જોઈને આપણે કરીએ છીએ એટલે સામે પણ પહોંચે છે. સૌથી મોટામાં મોટી વાત, ડિસ્ચાર્જ અહંકારની બિલકુલ ગેરહાજરી થઈ જાય છે. શું થઈ જાય છે? બુદ્ધિ કે ડિસ્ચાર્જ અહંકાર વચ્ચે રહેતા નથી. તમે હું શુદ્ધ ઉપયોગથી શુદ્ધાત્માથી સામેના શુદ્ધાત્માને ફોન કરું એટલે દાદા કે એને ગૂંચ પાડવી હોય તોય ન રહે ઊભેલી, એમ એને વેર રાખવું હોય તોય ન રહે, કારણ કે એને રાખવું એટલે એને ખબર નથી પણ પૂદગલના ભાગમાં બને છે, આ ચોખ્ખું થાય છે. એટલે રૂબરૂ એટલે બેઠા બેઠા પ્રતિક્રમણનો પણ આટલો પ્રભાવ છે. હવે જ્યારે રૂબરૂ કરે છે ત્યારે શું છે તો ત્યારે દાદા ભગવાને એવું કહ્યું હતું કે દેવો પણ આ પ્રતિક્રમણ જોવા આવે. કેમ? તો કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને અહંકારથી મુક્ત થઈને નમી શકે ને પ્રતિક્રમણ કરી શકે નહીં, એટલે એટલો બધો દિવ્ય પ્રોસેસ અંદર ને બહાર થાય છે. એટલે મેં કહ્યું ડિસ્ચાર્જ અહંકાર બિલકુલ ગેરહાજર,
તે વખતે તમને વાઇફ કે વાઇફને હસબન્ડ નથી દેખાતા, તમને શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા જ દેખાય છે. હું મોટો આ નાનું કશું રહેતું નથી, એટલે બધું જ ગેરહાજર પૂતગલ, નાના મોટાવાળું અહંકારવાળું બધું જ ગેરહાજર. અમારે એકવાર બહુ સરસ નાનકડી અડધી મિનિટની વાત કરું, વર્ષો પહેલાં સુરતમાં અમે કપલ શિબિર રાખેલી, આ પૂર્ણિમાબેન હતા એટલે ખબર. અને પહેલા દિવસે તો બધાને પ્રાર્થના કરીને કહ્યું કે બધાને જે વ્યક્ત કરવું હોય કરો, એટલે ટોપલામાંથી બધા સાપ નીકળ્યા, એકબીજાની પર મિસાઈલો છૂટવા માંડી એટલે નીકળવા માંડી. એટલે અમે મનમાં દાદાને પ્રાર્થના કરી કે દાદા અમે બાવાઓ ફસાઈ ના જઈએ, તમે હાજર રહેજો. કે બીજે દિવસે બધાનું ફરી ગયું કે ના, ભૂલ એમની નથી, ભૂલ મારી છે. અને જ્યારે રૂબરૂ પ્રતિક્રમણ કર્યા પછી એક નવા જ ભાઈ હતા, વરાછાના હતા, પટેલ હતા, નવા જ હતા, સત્સંગથી બહુ પરિચિત નહોતા, પણ આ વાતાવરણમાં એણે પ્રતિક્રમણ કર્યું. પછી ઊભા થઈને અનુભવ કર્યો કે કોઈ પટેલ ભાઈડો પોતાની બૈરીને નમતો હશે, પણ આજે મને મારી વાઈફ નથી દેખાઈ, શુદ્ધાત્મા દેખાય, રીતસર અંગૂઠે લાગીને પ્રતિક્રમણ કર્યું. એટલે આ વિતરાગોના જે અદ્ભુત પ્રયોગો છે, તો કે સાયન્ટિફિકલી મારું બધું જે અતિક્રમણનું કારણ છે, ડિસ્ચાર્જ અહંકાર છે, આ છે, બધું બાજુ ખસી અને શુદ્ધાત્માના શુદ્ધ પ્રકાશમાં અંદરે ચોખ્ખું કરે છે. પહેલાં હવે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ કેમ? પ્રતિક્રમણ એક મહેનત છે? ના, પ્રતિક્રમણે ભાર ઓછો કરવાની, અતિક્રમણ થાય એટલે પહેલો મને ભાર થાય, મારું સુખ આવરાઈ જાય, મારું અંદર ડિસ્ટર્બન્સ થાય. પ્રતિક્રમણે ભાર મુક્ત થવાની, મારી આનંદ અને નોર્માલિટી પાછી લાવવા માટેની વ્યવહારની વાત કરું તો બી એક સરળ સહજ પ્રોસેસ છે. શું છે? અને શુદ્ધાત્મા થાય તો જુદી જ વાત છે. એટલે આ સાયન્ટિફિકલી એટલું બધું અદ્ભુત છે. હવે રૂટિનમાં મારે ગમે તે મારી પ્રકૃતિ, હું ગમે તે મહેનત કરતો હોઉં, પણ કંઈક બાકી રહેતું હોય, એકદમ ના મર્જ થતી હોય, ડિસ્ચાર્જ અહંકાર ઓગળતો ના હોય, તો આ વખતે ડિસ્ચાર્જ અહંકારનું કશું ચાલે જ નહીં, ઓગળી જ જાય, વચ્ચે જ ના રહે, એટલું બધું અદ્ભુત રીતે થાય છે. એટલે પ્રાકૃત પૂતગલની મશીનરીમાં જે મારી આંગળી આવી જતી હોય, હવે મને એમ થાય કે આ પંકજભાઈ એની સ્ટાઇલથી કામ કરે છે, મારી સ્ટાઇલને સાંભળતા ને જોતા ને મને પૂછતા બી નથી, હું ગમે તેટલા પ્રતિક્રમણ કરતો હોઉં, પણ અંદર એક રહ્યા કરે કે પૂછે તો કહીશ, નહીં તો નહીં કહું, એમને એમની રીતે કરું, ભલે કરતા જઈ સચ્ચિદાન, પણ એ જે અટક્યું તે આવા પ્રસંગે બિલકુલ નીકળી જાય. એટલે જે શુદ્ધ પ્રેમ કે અભેદતા કે બધા શબ્દ આપણે સાંભળેલા છે તે પરિણમતા દેખાય, પરિણામ સ્વરૂપે આવે. કેમ? તો કે આ વચ્ચેનો ભાગ બધો ચોખ્ખો થઈ ગયો. એટલે રૂબરૂ પ્રતિક્રમણો પણ એક બહુ જ પાવરફુલ અદ્ભુત વસ્તુ છે, છતાં હવે સંખ્યા વિશાળ થતી ચાલી. એટલે શું છે કે આપણે બધા બધાને કરવાનો આગ્રહ ન રાખીએ, પણ જેની જોડે કંઈ પણ વ્યવહાર આપણને થઈ રહ્યો છે, છે, લાવેલા છે, એને ખાસ એકબીજાના કરી લેવા. બીજું ઘરે કે બીજા વાતાવરણમાં થાય નહીં આપણાથી આટલું સારી રીતે. કેમ? તો કે આપણે પ્રાર્થના કરીએ, દાદાને હાજર કરીએ, પણ એટલું બળ ના ઊભું થાય અંદર ને બહાર. આવા વખતે દાદાનું બળ, સંઘ બળ અને બધા એક જ ભાવમાં હોય, એટલું સુંદર વાતાવરણ ઊભું થાય કે આપણે સહજ રીતે થઈ જાય. એટલે આવું એક અદ્ભુત વિજ્ઞાન છે આ, અને ઠેઠ કેવળ જ્ઞાન સુધી, ખુલ્લું થતાં સુધી આ વિજ્ઞાન આપણને લઈ જાય છે. પાંચ આજ્ઞા તો આપણને પ્રાપ્ત છે, મૂળ વસ્તુ પ્રાપ્ત છે, બધું જ છે, પણ વચ્ચે જે પૂતગલના આવરણો પડ્યા છે હવે એને આ ચોખ્ખું કરવા માટેનો આ એક બહુ અદ્ભુત વૈજ્ઞાનિક વિતરાગ પ્રયોગ છે. હું કરતા નથી, હું શુદ્ધાત્મા, પણ હું શુદ્ધાત્મા છું અને આ જે કરી રહ્યા છે એમાં જ પ્રજ્ઞાનો આખો પ્રકાશ કામ લાગે છે. અને જોઈશું ને તો આપણને બધાને દેખાશે કે અરે આપણા મિત્ર બી હોય સારામાં સારા, ઘણી વાર નથી કહેતા ટુ બોડી વન હાર્ટ, ત્યાંય બી કંઈક સૂક્ષ્મ અતિક્રમણ ઉભેલું હોય. કારણ કે મને શુદ્ધાત્મા શુદ્ધાત્મા ના દેખાય, કારણ કે ડિસ્ચાર્જ અહંકાર થોડો ઘણો તો ઉભેલો હોય મારો, કંઈક રાગ ઉભેલો હોય, કંઈક જુદું ઉભેલું હોય. શું છે? હવે એ પૂતગલનો ભાગ આખો જો ચોખ્ખો થઈ જાય તો દાદા ભગવાન જે બેઠા હતા, હવે આપણી તો કેવી દશા બધી અને કેવો માલ, પણ એની દ્રષ્ટિ અને પૂતગલ બંને એટલા ચોખ્ખા થઈ ગયેલા
કે આપણી સાથે પણ એમને બિલકુલ ભેદે ના પડ્યો, વાંધોય ના આવ્યો, એ જ અભેદ દ્રષ્ટિ, એ જ શુદ્ધ પ્રેમ, એ જ તત્વદ્રષ્ટિ બધું રહ્યું. અને આપણને હેન્ડલ મારવા છતાં થોડુંક તકલીફ પડે છે, એની વચ્ચેનો જે આવરણવાળો આ પૂતગલનો ભાગ, તે આ બધું ચોખ્ખું થવાની પ્રક્રિયા. હજી કંઈ વિજ્ઞાનની વાત કરવી હોય તો કદાચ હજી કરીએ તો દાદાના દર્શનથી આપણને કંઈક આવશે. હા બોલો ને, માઇક લેશો. જય સચ્ચિદાનંદ. એટલે આપે જે વાત કરી ને એમાં એકદમ ક્લિયર થયું કે પ્રતિક્રમણ કરવાથી જે અભાવ, આ પ્રકૃતિ અભાવ નોર્મલ કે જે બિલો નોર્મલની જે બધી અતિ થઈ ગયેલું વસ્તુ એ નોર્મેલિટીમાં લાવવા માટે આ એક અમારા માટે પ્રયોગ આપ્યો છે દાદાએ. અને હા, એકલી પ્રકૃતિ નહીં, ઓકે, પ્રકૃતિને પૂતગલ તો ચોખ્ખું થશે, સમ થશે, ચોખ્ખું થશે, એની જોડે જોડે અંતરાત્મ દશામાં મારી દ્રષ્ટિમાં જે કંઈ હજી અશુદ્ધિ છે. કરેક્ટ. મૂળ દ્રષ્ટિ પ્રાપ્ત છે પણ વર્તી નથી. તે દિવસે આપણે વાત કરી કે ભાઈ બધી ફાઇલોમાં મારી દ્રષ્ટિ સંભાવની વર્તી નથી. હા, તો આ ચોખ્ખું થવાથી એ અંતરાત્મ દ્રષ્ટિ, અંતરાત્માના ભાગમાં જે વર્તનામાં ભૂલ છે, દાદા આપે છે કેવળ જ્ઞાન પણ પૂરેપૂરું પચતું નથી. કારણ કેમ તો કે એ મૂળ જ્ઞાન મેં સાંભળ્યું ખરું, પ્રતીતિમાં બેઠું, પણ અનુભવ અને વર્તના સ્વરૂપે જે નથી તે આવરણો ખુલ્લા થવાથી એ દ્રષ્ટિ પણ ચોખ્ખી થતી જશે. એ જે મારાથી શુદ્ધાત્મામાં રહેવાતું નથી એ પણ વધતું જશે. એટલે આખો સમગ્ર પ્રયોગ છે એમ કે છે. શું કે છે? સમગ્ર પ્રયોગ છે, રિલેટિવથી રિયલ સુધીનો, ઠેઠ કેવળ જ્ઞાન સુધીનો આ પ્રયોગ છે. એટલે આમાં જે ઓલું પોતાપણું વાળું ભાગ નિર્મૂળ થાય, આખો જ જતો રહે. પોતાપણું જ્યારે પ્રતિક્રમણ કરતા હશો ત્યારે તપાસ કરજો, પોતાપણું ડોકાશે પણ નહીં. પોતાપણું એટલે ડિસ્ચાર્જ અહંકાર, અને પછી આ મારું સાચું છે કે, પણ એ ઊભું જ નહીં થાય. એ જ તો મેં કહ્યું કે સૌથી મોટી જો એક મેં અનુભવ્યું હોય તો દાદાને પ્રાર્થના કરીને, ખાસ તો આવા સંગબળમાં જ્યારે હોઈએ એને બોલાવીએ તો એ આવે નહીં, આવી જ ના શકે, અંદર ડોક્યું એ ના કરી શકે. કેમ? તો કે અજવાળામાં એ અંધારું આવે નહીં, એટલે ડિસ્ચાર્જ અહંકાર એને આવે. પોતા પણ દેખાય પણ કદાચ, પણ ઊભું તો ના જ થાય. દેખાશે કેવી રીતે? કે એમની સાથેના વ્યવહારમાં મને આને લીધે ક્યાં ભૂલ પડેલી કે હતી, બાકી એનો અમલ બિલકુલ નહીં હોય. કરેક્ટ. એટલે જે આપણે સમજ સ્વરૂપે સમજીએ છીએ, હું તો સાદી વાત કરું કે સાંભળ્યું, સમજ્યા, વાંચ્યું, સત્સંગ સાંભળ્યું, જો થિયરી હોય તો આ પ્રેક્ટિકલ થવા માટેનું એક બહુ મોટું સાધન છે કે એ આપણા અનુભવમાં આવે અને સ્થિર થાય. અને સામાયિક અને પ્રતિક્રમણ હંમેશા સાથે જ હોય છે. ઘણા લોકો એમ કે સામાયિક કરવાની, પ્રતિક્રમણ કરવાનું એમ. અલા ભાઈ, સામાયિક અને પ્રતિક્રમણ અક્રમમાં જુદા નથી. સામાયિક એટલે મારે હું શુદ્ધાત્મા સ્વસ્વભાવમાં રહીને જોઈને જાણું, અને જોઈને જાણું તો જ કચરો દેખાય ને, તો જ પ્રતિક્રમણ પણ થાય. અને જો પ્રતિક્રમણ ના થતા હશે ને, જો કચરો હશે તો હું શુદ્ધાત્મામાં રહી નહીં શકું ને જોઈ નહીં જાણી નહીં શકું. એટલે આપણે છૂટું પાડવાનું નહીં, આપણું બધું ભેગું જ હોય, સામાયિક પ્રતિક્રમણ સ્વરૂપે હોય છે. એટલે આમાં શૈલેષજી, આપણે પોતે શુદ્ધાત્મા થઈને ક્ષમા આપીએ છીએ પોતાના પ્રકૃતિને, એવું થઈ ગયું? ના 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 ના, આપણે ક્ષમા આપતાય નથી અને લેતાય નથી. ઓકે. પ્રકૃતિ પ્રજ્ઞાના પ્રકાશમાં પ્રતિક્રમણ કરે એટલે એ પોતે ભૂલની કબૂલ કરે છે, માફી માંગે છે, અને પ્રત્યક્ષ એટલે આપોઆપ બોજામાંથી મુક્ત થાય છે. આ જ મોટી વૈજ્ઞાનિકતા છે. આખું જગત એવું કે ફરગીવ યોર સેલ્ફ. અલા, પણ મેં તમને લાફો માર્યો એનો બોજો છે, હું મારી જાતને એમ કહું કે હું તને ફરગીવ કરું છું, ચાલે? ના ચાલે. એ તો મારે એને ભૂલ કબૂલ કરીને, ચોખ્ખી કરીને, ફરી નહીં કરું નક્કી કરાવડાવું, ત્યારે ફરગીવ એટલે કે ફરગીવ યોર સેલ્ફ થાય છે. શું થાય છે? એમને એમ થતું નથી. એટલે આ વૈજ્ઞાનિકમાં આપમેળે જ થઈ જશે. પ્રકૃતિ ચોખ્ખી થઈ જાય છે. શું થઈ જાય છે? ચોખ્ખી થઈ જાય, ભૂલો ભૂલ મુક્ત થઈ જાય છે. હાજી, આપણે
ખાલી શુદ્ધાત્મા જ જોવાના કે પછી આપનું શુભ નામ શું? તો આપનું નામ શું? નામધારી શું? નામ નામ મહેશભાઈ. આ મહેશભાઈ જેની જેની જોડે વ્યવહારમાં આવ્યા છે, ઘરમાં વ્યવહાર છે, બીજા જોડે છે, અહીંયા સત્સંગમાં એ બધે હોય, ત્યાં કંઈ ને કંઈ મહેશભાઈને અંદર કે બહાર ઊંચા નીચા પરિણામ તો થયેલા હોય કે ના હોય? એ પરિણામ દરેક ફાઇલોને લઈ એના શુદ્ધાત્મા જોઈને જે કંઈ પણ વ્યવહારની ભૂલો આપણાથી થયેલી એની માફી માગવાની. વાઇફને વળ્યા હોય, કડક બોલ્યા હોય, આપણું ધાર્યું એનું ના માન્યું હોય ને એ રીસા, વોટ એવર ઇટ ઇઝ, છોકરાઓ જોડે આમ થયું તેમ થયું, અરે સત્સંગમાંય થાય ના થાય? આપણે કહીએ કે ભાઈ આ વ્યવસ્થામાં ઉભેલા છે લોકો, અને આપણે કહીએ કે અમને કેમ ના, તો વ્યવસ્થાવાળા કે ઊભા રહો ને જરાક વાર, તો પછી તઈએ થાય. જ્યાં જે થયું વ્યવહારમાં એ આપણને દેખાય એની ભૂલની માફી માગી પ્રતિક્રમણ એટલે પાછું ફરવું. હવે ભૂલથી હું કોઈ ખોટા રસ્તે જતો રહું તો પેલું ગૂગલ મને કહે ને પ્લીઝ ટેક યુ ટર્ન, પ્લીઝ ટેક યુ ટર્ન. હું માનું નહીં ત્યાં સુધી, પ્રેમથી કયા જ કરે. એટલે આ થયેલી ભૂલ ખબર પડે, એને કબૂલ કરું અંદર દાદા ભગવાનની સાક્ષી એટલે આલોચના, માફી માગી એટલે યુ ટર્ન એટલે પાછો ફર્યો એ પ્રતિક્રમણ, અને ફરી ન કર્યું નક્કી કરું તે પ્રત્યાખ્યાન. એકલા શુદ્ધાત્મા જોવાના નથી, શુદ્ધાત્માની સાક્ષીએ આ થયેલી વ્યવહારની ભૂલોની આપણે માફી માગીએ છીએ, અને એમાં જેના નજીકના વ્યવહાર છે ઘરવાળી અને બીજા બધાના ફાઇલો એમાં બધું ના દેખાય પણ બાંધે ભારે ચિત્ર પડી જાય આખું ફોટો, એટલે એની આપણે માફી માગતા હોય છે કે ભાઈ અમારાથી તમારી જોડે આ જે રાગ અભિપ્રાય કે આ જે બીજું ત્રીજું થાય છે એની અમે ક્ષમા માગીએ છીએ. શું કરીએ છીએ ફરી ના થાય એવી શક્તિ? હા, એ તો ત્રણ જોડે જ છે, મેં પહેલાં જ કહ્યું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન જોડે જ હોય, આપણે ત્યાં જોડે જ હોય ત્રણેય વસ્તુ. જય સચિદાન. હા બોલો બોલો. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું, બરાબર છે. પછી બીજું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું, બરાબર છે. બીજી લાઇનમાં છે આલોચના સમાલોચના વિચારણા કરીને, એટલે એ શું કહેવામાં? એ એટલું કહેવા માગે છે, એ વાત આપણે જુદા જુદા સત્સંગમાં થઈ છે કે પ્રતિક્રમણ એકલી મિકેનિકલ ક્રિયા નથી કે ભાઈ તમારી જોડે મેં આ મારે આ થયું માટે શુદ્ધાત્મા જોઈને માફી માગું છું, એટલી ક્રિયા નથી. એમાંથી જ પ્રજ્ઞાના પ્રકાશમાં દર્શન ખુલ્લું થાય છે કે મારી પ્રકૃતિની કઈ બિલીફોને આધારે, કઈ માન્યતાને આધારે, કઈ અણસમજણને આધારે અતિક્રમણ થયું છે, અને તે હવે હું પાછું ફેરવું છું. વિચારણ એટલે આજના જ્ઞાનમાં જોઈ લઉં છું કે પહેલાંનું મારું જ્ઞાન એવું હતું કે ભાઈ આવું ના કરીએ તો લોકો વ્યવહારમાં સરખા ના રહે ને આમ થાય ને તેમ થાય ને, આજનું જ્ઞાન મારું એવું નથી. એમ એક દાખલો આપું તમને. દાદા ભગવાન સત્સંગમાં એમનું સમજાવતા હતા એટલે વાક્ય નીકળી ગયું એમને કે આ બધા જે ઉપદેશકો કે જે કંઈ હશે એ પોતે સમજ્યા નથી પણ લોકોને સમજાવવા, એટલે આવું કંઈક. પછી દાદાએ તરત એવું કીધું કે અમારે આ વાક્યનું પ્રતિક્રમણ કરવું પડે. એમને તો ટેપ રેકર્ડ નીકળે એના જ્ઞાતા દ્રષ્ટા ખરા, પણ વચ્ચે પ્રજ્ઞાના પ્રકાશમાં ભૂલ થાય તો તરત કરેક્શનનું એક મશીન કામ કર્યા જ કરે એમની અંદર. એટલે મહાત્માએ પૂછ્યું કે દાદા તમારો આશય કોઈને દુઃખ દેવાનો છે નહીં, તમે કોઈને દુઃખ કે નીચા દેખાડવા માટે બોલ્યા નથી, અમને સમજાવવા માટે તમે કહ્યું એટલે સારા આશયથી. બીજું કે તમે જેમના માટે જે ઉલ્લેખ થયો અહીંયા હાજર નથી એટલે એમને દુઃખ પહોંચ્યું પણ નથી, તો પછી તમારે કેમ પ્રતિક્રમણ કરવું પડે? મહાત્મા તો પૂછે ને. દાદા કહે છે કારણ કે એક તો આ વાક્ય શ્યાદવાદની બહાર નીકળ્યું. કેમ શ્યાદવાદની બહાર નીકળ્યું? તો કે અમારી જૂની માન્યતામાં એવું હતું કે અમની ભૂલ છે, એ સમજતા નથી. આજની અમારા જ્ઞાનમાં અમે જોઈ શકીએ છીએ કે બધા જ નિર્દોષ છે, કોઈ કરતા
નથી, માટે આજના જ્ઞાનની અપેક્ષાએ આ જે વાક્ય નીકળ્યું એ ભૂલ ભરેલું છે અને શ્યાદવાદની બહાર છે. શું છે? માટે અમારે પ્રતિક્રમણ કરવું પડે. એટલે શું થયું? તો કે શ્યાદવાદને બધું બાજુ મૂકો, પણ આજના જ્ઞાનના અરીસામાંથી જે કંઈ પણ જૂના જ્ઞાન પ્રમાણે, માન્યતા પ્રમાણે, બિલીફ પ્રમાણે નીકળ્યું એ ભૂલવાળું હતું. એટલે દાદાજીએ તરત કરેક્શન કરી દીધું. ત્યાં શું કરી દીધું? હવે બીજું સૂક્ષ્મતા જોવી હોય તો આ જે નીકળ્યું એના જો હું પ્રતિક્રમણ ના કરું તો એ સ્પંદન જાય. એ ભલે સામેવાળાને ખબર પડે ના પડે, પણ એ સ્પંદન વાતાવરણમાં ગયું. ગયું એ કોની જવાબદારી? જેના મારફત ગયું એની. શું છે? એ આમ ના ખ્યાલ આવે, પણ એ બધું પહેલાં પોતાને અસર કરે છે, પછી બીજાને અસર કરે છે. હું એમ કહું કે આ લોકો સાચું નથી, આ બધું ખોટું કરી રહ્યા છે, ત્યારે એમને તો ખબર નહીં શું થાય, પણ મારી અંદર સુખ થાય કે દુઃખ થાય, આત્મસ્થિરતા વધે કે વિષમતા વધે? ક્ષમતા વધે. માટે છેક સૂક્ષ્મતા સુધી છે. એટલે દાદાએ કહ્યું કે જ્ઞાન તે જ તમે છો. આજે તમને કયું જ્ઞાન વર્તી રહ્યું છે તે જ તમે છો. એમાં જે ભૂલ છે, આ પ્રકૃતિ જૂના જ્ઞાનનું પોટલું છે, એ તો નીકળ્યા જ કરશે. અને આજના જ્ઞાનની જાગૃતિ ને પ્રજ્ઞાનો પ્રકાશ નથી, અથવા તો ઓછો વધતો કામ કરે છે, તે બધી ભૂલ જ છે. સમજાય? હવે આ સૂક્ષ્મ વાત સમજાય છે? ભલે હું જેના માટે બોલ્યો એને કંઈ દુઃખ નથી થયું, અથવા તો કોઈને ના પણ આ બરોબર નથી કરી રહ્યા, એટલે કરતા જોયા કે ના જોયા? જોયા. વિજ્ઞાન ચૂક્યો કે ના ચૂક્યો? ચૂક્યા. વ્યવસ્થિત ચૂક્યો કે ના ચૂક્યો? ચૂક્યો. હવે એ ભૂલ ના ભાંગું તો મારું જ્ઞાન ખુલ્લું થાય ના? સ્થિરતા પકડે ના? કારણ કે હું જ મારા જ્ઞાનને ચેકો મારું છું. શું કરું છું? હું એટલા પ્રકૃતિ એટલે રિલેટિવ નીકળતો ભાગ એ રિયલ ના જ્ઞાનને ચેકો નથી મારી રહ્યો. એટલે સૂક્ષ્મમાં જશો તારે તો બધું ઠેઠ. દાદાએ કેમ કહ્યું કે મહાવીરને છેલ્લો દોષ દેખાતો બંધ થયો અને કેવળ જ્ઞાન થયું, બંને એક સાથે થયું હતું? આટલા બધા ઊંચા એમણે કહ્યું, ચાર જ્ઞાન, ત્રણ જ્ઞાન દીક્ષા લે એટલે ચોથું, 12.5 વર્ષનો તપ કલ્યાણક અને બધું લઈને આવેલા, છતાં નિરંતર એ અજવાળાના પ્રયોગમાં છેલ્લી ભૂલ જાય ને કેવળ જ્ઞાન થાય. અને દાદા કેમ કહે છે અમારી 4 ડિગ્રી બાકી રહી? એટલે આપણને જે વિજ્ઞાન આજે મળ્યું છે તેનાથી જુદું જે કંઈ પણ નીકળી રહ્યું છે એ હકીકતમાં સમજવામાં આવે તો ભૂલ જ છે ને, અતિક્રમણ જ છે ને. પણ એટલું બધું ઝીણવટમાં અત્યારે નહીં, કારણ કે બોજા હોય ને, બોજા હલકા થતા જશે જેમ જેમ, તેમ તેમ અંદર આપમેળે અજવાળું સૂક્ષ્મતા વધતી જશે. હરીશભાઈ સાહેબ, હવે મોટા મોટા બોજા હજી મારી પાસે પડેલા હોય તો હું ગમે તેટલું ઈચ્છું તો પણ મને અંદર યથાર્થપણે જેટલું દેખાવું જોઈએ એટલું દેખાય નહીં. નહીં, આ સમાલોચના અને વિચારણા શબ્દ આવ્યો, એ આ સમજવાની વાત છે કે જે માન્યતાથી, જે બિલીફથી આ ભૂલ થઈ તેની બદલે આજે દાદા ભગવાન અથવા વિતરાગોનું વિજ્ઞાન શું કહે છે. સમાલોચના એટલે આપણે ક્રિટિકલ ઇવેલ્યુએશન નથી કહેતા આપણે સાદી ભાષામાં, કે ભાઈ સા આધારે શું થયું, આ ઇવેલ્યુએટ તો કરીએ ને, કેમ થયું, આ ગરબડ કેમ થઈ. સમાલોચના અને વિચારણા એટલે આજના જ્ઞાન, વિચારણા આપણને ના હોય પણ આજના જ્ઞાનથી જોઈ લો એમ કે છે. બીજું એમાં બીજી લાઈનમાં છે, સંયોગોમાં દુર્લભ સેવતા રહીએ. સંયોગોમાં દુર્લક્ષ એટલે એટલું જ કહેવા માંગે છે કે આ જે મન વાણી કાય અંદરનો વ્યવહાર સંયોગ સ્વરૂપે અને બહારનો વ્યવહાર એમાં ચોંટવાની વાત છે. જો બીજી વાત, આગળનું વાક્ય વાંચો. મોક્ષે હજુ ગયા નથી. નહીં નહીં, સંયોગોનું વાંચ્યું ને તમે, સામીપ્ય ભાવમાં ચોંટી ના પડીએ. સામીપ્ય ભાવમાં ચોંટી ના પડીએ. હવે આપણી બધા મહાત્માની મૂળ તકલીફ શું છે તો કે આ ઊભું થાય છે. આપણને થિયરેટિકલી ખબર છે કે મારો સામીપ્ય ભાવ તૂટ્યો છે, સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ છે, પણ અંદર ઊભું થાય છે ત્યારે ટંકોત્કીર્ણ ઊંચું એવું રહે છે? નથી રહેતું. કેમ? તો કે સામીપ્ય ભાવમાં જે અતિક્રમણની ભૂલો, સૂક્ષ્મની હજી રસ જે તૂટ્યા નથી એટલે ચોંટી પડાય છે, એટલે કે તન્મયતા ભાસે છે, નિર્તન્મય રહેવાતું નથી. એટલે કે છે સામીપ્ય ભાવે ચોંટી ના પડીએ. હવે ન ચોંટાય એટલા માટે એક સ્થૂળ ઉપાય બતાડે છે વ્યવહારનો,
કે સંયોગો એટલે કે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના જે સંયોગો છે એ પર છે ને પરાધીન છે, એટલે હું એમાં દુર્લક્ષ એટલે નિષ્કાળજી નહીં, પણ મને જે સાચું જ લાગે છે હું ને મારું હજી અંદર ભાસે છે તે નહીં, એમ દુર્લક્ષ એટલે હું ઉપલક રહું, એમ દૂર રહું, જ્ઞાતા દ્રષ્ટા રહું, એ ઉપાય બતાડ્યો છે, બીજું કંઈ નથી કર્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો 4 અને 5 થઈ છે, હવે જો કંઈ વાત ન હોય તો આપણે પ્રયોગ કરીએ, પણ પ્રયોગ પહેલાં એક બીજો નાનો પ્રયોગ છે આપણી પાસે, અને એ પ્રયોગ એવો છે કે આપણે બધાએ મહાત્માઓ ભેગા થયા છીએ, આપણે બધાએ મહાત્માઓને ખબર છે કે આ કેલનપુર એટલે દાદાનું જીવતું તીર્થ, દાદાનું જીવતું તીર્થ, અને અહીંયા દાદા ભગવાનના જે વર્ષો સુધી પગલાં પડ્યા, વર્ષો સુધી વિધિ થઈ, અને આજે કશું દાદાનો દય ન જાણતો હોય ને આપણા સત્સંગથી પણ પરિચિત ના હોય એ પણ અહીંયા આવે છે, તો એને પણ જે અનુભવ થાય છે, અને એ લોકો પણ કહે છે ખબર નહીં પણ અહીંયા કંઈક જુદો અનુભવ થાય છે. એટલે આ જે ચેતન તીર્થ છે ને ચેતનતાની જે હાજરી છે દાદા ભગવાનની, અને કદાચ આવનારા સેંકડો વર્ષ સુધી એ આપણને તો છે જ, પણ આખા જગતને કામ લાગે એવી રીતનું જે આ તીર્થ છે. હવે આ કાળને હિસાબે કોઈ પણ હોય વસ્તુ, આટલી ઉમદા હોય, દાદાય છે, દેવદેવીઓ છે, બધું છે, પણ વ્યવહારમાં કંઈક નાની મોટી ગૂંચો આવતી હોય, કંઈક અટકતું હોય, તો આપણે બધાએ પ્રાર્થના કરીએ, ભાવના કરીએ કે હે દાદા ભગવાન, હે સિમંદર સ્વામી પ્રભુ, હે દાદા ભગવાન, હે પદ્માવતી માતાજી, હે સર્વે વિતરાગ અને નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓ, આપ બધા અહીંયા હાજર, સાક્ષાત આપનું તીર્થ છે, આપ બધા અહીંયા હાજર છો, અને આ જ જગતના કલ્યાણ માટેનું એક ચેતન વિતરાગ તીર્થ પણ છે, તો એના માટે એ જગત કલ્યાણના યજ્ઞ માટે આપ સર્વે એવા આશીર્વાદ કૃપા બધું વરસાવજો કે એમાં કંઈક નાની મોટી વ્યવહારની અડચણો હોય તો એ સત્વરે ઉકલી જાય, અને અડચણો એકલી ઉકલી ના જાય, પણ તીર્થ એટલું સુંદર રીતે દેદીપ્યમાન સર્વ પ્રકારે થાય કે અહીં આવનારાને અને જગતને ખૂબ ઉત્કૃષ્ટપણે કામ લાગે. અડચણ તો નીકળી જ જાય કંઈક વ્યવહારની નાની, દરેક આજે કાળ એવો છે. શું છે હવે દાદાએ શું કહ્યું, કુદરતના કાયદા જુદા છે, વિતરાગોની વાત જુદી છે, વ્યવહારના કાયદા, એમાં રાજના કાયદા, ફલાણાના કાયદા, એ બધી જુદી જુદી વાત છે. એટલે ભગવાનને ત્યાં ગનેગારી નથી આ કોઈ પણ આ તો વ્યવહાર હોય તો એમાં કંઈક નાની મોટી અડચણો હોય તો આપણા બધે આપણે પ્રાર્થના કરીએ 5 મિનિટ આંખ બંધ કરીને, કે અમારા બધાની ખૂબ શુદ્ધ હૃદયની પ્રાર્થના છે કે આ નાની મોટી કંઈ પણ ગૂંચ અહીંયા આવતી હોય તો ઉકલી જાય, એના જે નિમિત્તો હોય એ ખૂબ સુંદર એમને બધી રીતના બળ મળે, અને આપણે બધા એમની સાથે જ છીએ. કેમ એવું પૂછવાનો આ માર્ગ નથી, કેમ થયું એવું પણ આપણને અંદર વિચારવાની જરૂર નથી, આપણે તો આપણે શું કરી શકીએ, કેન આઈ બી એની હેલ્પફુલ ટુ ઇટ, અને હેલ્પફુલ થવામાં જરૂર નથી કે બધા સ્થૂળ સ્વરૂપે થાય, ભાવના સ્વરૂપે થાય, પ્રાર્થના સ્વરૂપે થાય, દાદાને વિનંતી સ્વરૂપે થાય, દેવદેવીઓને વિનંતી સ્વરૂપે થાય, અને આવા ઉમદા આશય માટે હોય, આપણે કંઈ આપણા પૂતગલ માટે બી માગી નથી રહ્યા, તો જો આપણને બધાને અનુભવ છે કે આપણી બીજી બધી પ્રાર્થના રિલેટિવ માટે કરીએ તોય દાદા જો સાંભળે છે, તો આ તો ચોક્કસ દાદા અને દેવદેવીઓ અને સિમંદર સ્વામીને આખું બ્રહ્માંડ સાંભળશે જ, કેમ નહીં સાંભળે એમ. એટલે 5 મિનિટ આપણે આ તીર્થ, અને જેને જે આત્મે સામાન્ય ભાવે તમને વાત કરી, બધાને ખબર છે, બધાને સમજ છે, બધાની પાસે દાદા ભગવાન છે અંદર, આપણે બધા આપણું પ્રાર્થનાનું શુદ્ધ ઉપયોગનું ભાવનાનું બળ મૂકીએ કે આ તીર્થ પર એક પણ વ્યવહાર અડચણનો પડછાયો પણ ના પડે, પરમાણુનો નીકળી જાય, એટલું જ નહીં પણ સર્વ પ્રકારે સર્વોત્કૃષ્ટપણે જગતને કામ લાગે. આ મારું ને તમારા પૂરતું મર્યાદિત પણ નથી, આપણું તો કામ દાદા કરી બી ગયા છે, હા બહુ ઉપકારી છે, છતાંય આપણા પૂતગલ પૂરતું નથી, આ વૈશ્વિક બધાને માટેનું
એક કલ્યાણનું બહુ મોટું ચેતનવંતું નિમિત્ત છે. શું છે? તો આપણે 5 મિનિટ પ્રાર્થના કરીએ, બધા પોતપોતાની રીતે વાતને સમજાવી દીધી. ચોક્કસ. એટલે પ્રાર્થના પછી જે નિમંત્રકો બાકી હશે એનું પૂજન એ ચાલશે. આપણે આપણું બધું સાહજિક માર્ગ છે અને સાહજિકપણે ખૂબ સુંદર ચાલ્યા કરશે. દાદા ભગવાનની હાજરીમાં બહુ જોયું અમે અને અનુભવ્યું, ને આજે પણ દાદા કહે છે કે આ ઉકલતી સંયોગની ધારા એક વાત છે, પણ મારી શુદ્ધ ઉપયોગની ધારા ક્યાંય પણ આ ડિસ્ટર્બ ના થાય અને શુદ્ધ સુંદર રહ્યા કરે એ જ મૂળ દાદા ભગવાન, એ જ મૂળ સત્સંગ. બોલાયું ના બોલાયું, રહ્યું ના રહ્યું, એ તો બધું સંયોગની શૃંખલા છે, પણ ઉપયોગ અને દાદા હાજર બહુ અદ્ભુત. તો આપણે કહીએ, હું એક નાનકડું પ્રાર્થના બોલાવું, પછી દરેક જણ 5 મિનિટ પોતપોતાની રીતે પ્રાર્થના કરીએ. હે શ્રીમંદર સ્વામી પ્રભુ, હે શ્રીમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે પદ્માવતી માતાજી, હે પદ્માવતી માતાજી, હે સર્વે વિતરાગ શાસન દેવ દેવીઓ, હે સર્વે વિતરાગ શાસન દેવ દેવીઓ, હે સર્વે નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ, હે સર્વે નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ, આ કેલનપુરી તીર્થ ક્ષેત્ર, આ કેલનપુરી તીર્થ ક્ષેત્ર, એ દાદા ભગવાન નું, એ દાદા ભગવાન નું જીવંત ચેતન વંતુ તીર્થ ક્ષેત્ર જ છે, જીવંત ચેતન વંતુ તીર્થ ક્ષેત્ર જ છે. અહીં અહીં જગત કલ્યાણી, જગત કલ્યાણી વિતરાગ શક્તિ નો, વિતરાગ શક્તિ વાસ છે, વાસ છે. તો અમે સૌ મહાત્માઓ, તો અમે સૌ મહાત્માઓ શુદ્ધ હૃદયથી, શુદ્ધ હૃદયથી શુદ્ધ ઉપયોગ પૂર્વક, શુદ્ધ ઉપયોગ પૂર્વક આપ સૌને, આપ સૌને પ્રાર્થના કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આ કેલનપુરી તીર્થ ક્ષેત્રને અર્થે, આ કેલનપુરી તીર્થ ક્ષેત્રને અર્થે કોઈ પણ પ્રકારની, કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યવહારિક અડચણ ના આવે, કોઈ પણ વ્યવહારિક અડચણ ના આવે, અને કોઈ પણ પ્રતિકૂળતા ના, અને કોઈ પણ પ્રતિકૂળતા ના કહેવાતા સંયોગો હોય, કહેવાતા સંયોગો હોય, તો આપ સર્વની કૃપા આશીષોથી, તો આપ સર્વની કૃપા આશીષોથી તે સત્વરે સુમેળ થી નિકાલ થઈ જાય, તે સત્વરે સુમેળ થી નિકાલ થઈ જાય, જેથી કરીને, જેથી કરીને આ ચેતન વંતુ વિતરાગ તીર્થ ક્ષેત્ર, આ ચેતન વંતુ વિતરાગ તીર્થ સમસ્ત વિશ્વના કલ્યાણ અર્થે, સમસ્ત વિશ્વના કલ્યાણ અર્થે જીવ માત્રના કલ્યાણ અર્થે, જીવ માત્રના કલ્યાણ અર્થે સર્વ પ્રકારે, સર્વ પ્રકારે સર્વોત્કૃષ્ટપણે, સર્વોત્કૃષ્ટપણે ઉપયોગમાં આવે, ઉપયોગમાં આવે દેદીપ્યમાન થઈને, દેદીપ્યમાન થઈને નિખરી ઉઠે, નિખરી ઉઠે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. 5 મિનિટ આપણે આંખ બંધ કરીને બધા પોતપોતાની રીતે ભાવના પ્રાર્થના કરીએ.
જય સચ્ચિદાનંદ. અને આપણી પ્રાર્થના સમસ્ત વિશ્વને માટે છે, સમસ્ત વિશ્વના કલ્યાણ સ્વરૂપ આ તીર્થ માટે છે, અને એમાં આપણો માલિકી ભાવ જરાય નથી. આપણે સેવક ભાવે છીએ, વિશ્વના સેવક ભાવે છીએ, આ તીર્થના માલિકી ભાવે જરાય નથી. અને એના જે નિમિત્તો હશે એને દાદા દિલમાં વસે એટલે એને સર્વ પ્રકારે ઉત્કૃષ્ટ લાભ થાય, આ એક જ નહીં બધું ઘણું થાય. જય સચ્ચિદાનંદ. નિમંત્રકોને આપ પૂજન માટે બોલાવી શકો અને અમે અમારું ભક્તિ. જય સચ્ચિદાનંદ. ડૉક્ટર હેમંતભાઈ પટેલ ફેમિલી, અમિત એન્ડ ફેમિલી, સુરેશભાઈ ખરે ફેમિલી, બાકીના જે કોઈ રહી ગયા હોય આપણે સાણી ફેમિલીમાંથી જો કોઈ બાકી હોય, જે બી નિમંત્રકમાંથી બાકી હોય તો આવી શકે છે. ઉપર દાદા ભગવાનના ફોટા પાસે બધે સિમંદર સ્વામીને બધે પૂજન કરવા પધારો. સચ્ચિદાનંદ જય. દાદાની જોડ જગે નહીં જડે રે લો, દાદાની જોડ જગે નહીં જડે રે લો, મીઠા મધુને મીઠા મેહુલા રે લો, મીઠા મધુર મીઠા મેહુલા રે લો, એથી મીઠા તે મારા દાદરે, એથી મીઠા તે મારા દાદરે, દાદાની જોડ જગે નહીં જડે રે લો, દાદાની જોડ જગે નહીં જડે રે લો, પ્રભુનાય પ્રેમ તણુ પૂતળું રે લો, પ્રભુનાય પ્રેમ તણુ પૂતળું રે લો, જગથી જુદેરી એની જાત રે, જગથી જુદેરી એની જાત રે, દાદાની જોડ જગે નહીં જડે રે લો, દાદાની જોડ જગે નહીં જડે રે લો, અમીની ભરેલ એની આખડે રે લો, અમીની ભરેલ એની આખડે રે લો, વાલના ભરેલા એના વેણ રે, વાલના ભરેલા એના વેણ રે, દાદાની જોડ જગે નહીં જડે રે લો, દાદાની જોડ જગે નહીં જડે રે લો, હાથો ગૂંથેલ એના હીરના રે લો, હાથો ગૂંથેલ એના હીરના રે લો, હૈયું હે મંત કેરી હેલ રે, હૈયું હે મંત
કેરી હે નરે દાદાની જોડ જગે નહીં જડે રે લો દાદાની જોડ જગે નહીં જડે રે લો દેવોની દૂધ એના દોયલા રે લો દેવોની દૂધ એના દોયલા રે લો સસીએ સિંચેલ એની સોડ રે સસીએ સિંચેલ એની સોડ રે દાદાની જોડ જગે નહીં જરે રે લો દાદાની જોડ જગે નહીં જડે રે લો જગનો આધાર એની આંગળી રે લો જગનો આધાર એની આંગળી રે લો કાળજામાં કંઈક ભર્યા કોડ રે કાળજામાં કંઈક ભર્યા કોડ રે દાદાની જોડ જગે નહીં જડે રે લો દાદાની જોડ જગે નહીં જડે રે લો ચિતડું ચડેલ એનું ચાકડે રે લો ચિતડું ચડેલ એનું ચાકડે રે લો પરના બાંધેલા એના પ્રાણ રે પરના બાંધેલા એના પ્રાણ રે દાદાની જોડ જગે નહીં જડે રે લો દાદાની જોડ જગે નહીં જડે રે લો મૂંગી આશીષ ઉરે મલકતી રે લો મૂંગી આશીષ ઉરે મલકતી રે લો લેતા ખૂટે ન એની લાણ રે લેતા ખૂટે ન એની લાણ રે દાદાની જોડ જગે નહીં જડે રે લો દાદાની જોડ જગે નહીં જડે રે લો ધરણી માતાએ હસે ધ્રુજતી રે લો ધરતી માતાએ હસે ધ્રુજતી રે લો અચળ અચૂક એકતાત રે અચળ અચૂક એકતાત રે દાદાની જોડ જગે નહીં જડે રે લો દાદાની જોડ જગે નહીં જડે રે લો ગંગાના નીર તો વધે ઘટે રે લો ગંગાના નીર તો વધે ઘટે રે લો સરખો એ પ્રેમનો પ્રવાહ રે સરખો એ પ્રેમનો પ્રવાહ રે દાદાની જોડ જગે નહીં જડે રે લો દાદાની જોડ જગે નહીં જડે રે લો જય સચ્ચિદાનંદ દાદા ભગવાન પોતે કહેતા કે અમે આ પ્રતિક્રમણો કરાવીએ ત્યારે અમારી આખા વર્ષની શક્તિ ભેગી કરેલી હોય એનો બોમ્બ ફોડીએ છીએ એવો શબ્દ વાપરતા હતા એટલે કે એટલી શક્તિ હોય એટલે તમે બધા આ પ્રતિક્રમણો ખૂબ સુંદર રીતે કરી શકો અને આ જે સમય આપણને આ મળે આ દિવ્ય કૃપા જય સચ્ચિદાનંદ તો અંદર આપણે એટલી જ ભાવના પ્રાર્થના જાગૃતિ રાખવાની કે એની ક્ષણે ક્ષણ ખૂબ સુંદર રીતે આપણે કરીએ બધા ખૂણામાં જેટલું જોવાઈ જાય તો કેટલાય
વખતના અવતારોના બધા કચરા ધોવાઈ જાય આપણા. તો વિધિ કરાવું છું. હા પ્લીઝ. દરેક મહાત્માઓને નમ્ર વિનંતી, પોતાનો મોબાઈલ સાયલન્ટ સ્વિચ ઓફ જે મોડમાં રાખવો હોય રાખો. આપણે સૌથી વધારેમાં વધારે આ દિવ્યાતિ દિવ્ય વાતાવરણનો ઉત્કૃષ્ટ લાભ લઈ શકીએ અને બીજાને આપવામાં નિમિત્ત બની શકીએ. જય સચ્ચિદાનંદ. કોઈને કોઈ ઇમરજન્સી આવવાની નથી દાદાની કૃપાથી, માટે એને આપણે શાંત કરી દઈએ અને પોતાને કે બીજાને ઉપયોગમાં દખલ ના થાય. અને બધા જ મહાત્માને બીજી નમ્ર વિનંતી કે ફાઇલ એકને એવી રીતે ગોઠવજો કે પોતાને કે બીજાને દખલરૂપ ના થાય, ખૂબ સુંદર ઉપયોગપૂર્વક લાભ લઈ શકીએ એવી રીતે બધા પોતાની ફાઇલ એકને ગોઠવી દેજો. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, અમને સૌને શુદ્ધ ઉપયોગપૂર્વક અમારી તમામ ફાઇલોના વારાફરથી પ્રતિક્રમણ કરવાની આ ભાવમાં, અસંખ્યાતા ભાવમાં એ ફાઇલો સાથે વ્યવહારમાં આવતા અંદર જે કંઈ સ્થૂળ સૂક્ષ્મ ભૂલો થઈ હોય, જે કંઈ પણ ચોંટો રહેતી હોય, મન દુઃખ માન ભંગ કે અપેક્ષા ભંગના, રાગના કે વિષયોના, અભિપ્રાયોના કે કરતા જોવાયાના એવા જે કાંઈ પણ દોષો થયા હોય, તે આપની સૂક્ષ્મ પ્રત્યક્ષ હાજરીમાં અમે જોઈએ અને પ્રતિક્રમણ કરી લઈએ એવી પરમ શક્તિઓ આપો. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, અમને સૌને શુદ્ધ ઉપયોગપૂર્વક આ નામધારી ફાઇલ એકની તમામ ફાઇલોના એ જેની જેની સાથે વ્યવહારમાં આવી છે તે તમામ ફાઇલોના વારાફરથી શુદ્ધાત્મા જોઈને સર્વ પ્રકારના દોષો માટે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી લેવાની પરમ શક્તિઓ આપો. હે દાદા ભગવાન, અમારી આંતરદ્રષ્ટિ શુદ્ધ ઉપયોગવાળી તત્વદ્રષ્ટિ થઈ જાય, સર્વ ફાઇલોમાં સમભાવી દ્રષ્ટિ વર્તે અને વિતરાગ દ્રષ્ટિ તરફ અમે આગળ વધીએ એવી પરમ કૃપા કરજો. હું શુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બે પાંચ મિનિટ અસીમજી જે કરો જરા બોલાવીએ, પછી રૂબરૂ કરીએ. અસીમજી કઈ બે ચાર કડી કે અસીમજી કરો, બે ચાર મિનિટ. હા, બે ચાર મિનિટ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ તીર્થંકરોની અને વિતરાગ જ્ઞાનીની અદ્ભુત સભા અને એનો અદ્ભુત પ્રયોગ આપણને બધાને અનુભવમાં આવે. પાંચેય આજ્ઞાનું ઉત્કૃષ્ટ પરિણામ અને ફાઇલ એકનો સંભાવથી નિકાલ, બધી ફાઇલનો સંભાવથી બધું જ અંદર આવી જાય. હવે અમારા માતુશ્રી ચંદનબેને ખાસ બધાને શુદ્ધાત્મા ભાવે પ્રણામ કરીને મિચ્છામી દુકડમ કેવડાયા છે અને ખાસ મેસેજ આવ્યો છે. બધા આખો સંઘ ચંદનબાને જય સચ્ચિદાનંદ કહે છે. તો હવે આપણે પ્રત્યક્ષ પ્રતિક્રમણનો સમય પંકજભાઈ આપેલા સમય પ્રમાણે શરૂ થાય એટલે પાછું વાત કરું છું. હા, કે જ કરું છું કે પતિ પત્ની હસબન્ડ વાઈફ અહીંયા દાદાજીના ફોટા પાસે પોતપોતાની શાંતિથી જગ્યા શોધી સર્વપ્રથમ પતિ પત્ની કરી લેજો એટલે નજીકની દાદાની, અને કદાચ અહીંયા ભીડભાડ થાય તો ત્યાં સુધી બીજાના કરીને પછી તમને અવકાશ મળે ત્યારે કરજો. પ્રતિક્રમણ એ ઉતાવળથી ધાંધલથી કરવાની વાત નથી, ખૂબ સુંદર શુદ્ધ ઉપયોગપૂર્વક, અને આપણને સમય મળવાનો જ છે, બધું જ મળશે. એ પતે પછી પોતપોતાની કુટુંબની ફાઇલો જે જે આવ્યા છે એ ખાસ શુદ્ધાત્મા જોઈને બધાના પ્રતિક્રમણ કરી લેજો, કારણ કે પતિ પત્ની પછી કુટુંબની નજીકની ફાઇલો પહેલી આવે. એના પછી જેની જોડે વ્યવહારમાં આપણે આવ્યા છીએ, અમે આપતા પુત્ર હોય તો અમારો પરિવાર આ થાય એટલે અમારે પહેલાં આ કરવા પડે, અત્યારે શું કરવું પડે, એટલે પછી જેની જેની જોડે વ્યવહારમાં આવેલા છીએ, આપણે રિલેટિવ સંસારના વ્યવહારમાં આવ્યા હોય કે અહીંયા સંઘના વ્યવહારમાં પણ આવ્યા હોઈએ આપણે, એ બધાના વારાફરતી ખૂબ સુંદર રીતે શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણ કરી લેજો. ખાસ તો સંઘના વ્યવહારમાં આવતા મારો ઓપિનિયન જુદો પડતો હોય, વ્યૂ પોઈન્ટ જુદો પડતો હોય, મારા ગમા અણગમા જુદા પડતા હોય, એને લીધે કંઈક આમ લાગતું હોય તો ખાસ શુદ્ધાત્મા જોઈને દાદાને સોંપીએ કે દાદા આ મારું પોતાપણું કશું આઈડેન્ટિટી વચ્ચે આવે નહીં, પણ દૂધમાં સાકર તમારા અંતરાશય પ્રમાણે હું બધાની સાથે આ એમાં નિમિત્ત બનું સેવાનું, જે કંઈ પણ બધાને આવડે, એટલે ખૂબ સુંદર રીતે કરી લેજો. અને સામાન્યપણે બહેનો ભાઈઓ જુદી રીતે પણ કુટુંબ હોય તો તમે પછી ધીમે રહીને આપણે એક સાથે કરી શકીએ. તો પ્રાર્થના બોલાવું છું, કોઈને ના ખ્યાલ આવતો હોય તો પૂછી લેજો, કોઈ નવા હોય કે ઓછા પરિચિત હોય તો આમાં એવું છે કે આપણે વ્યવહારમાં આવતા એકબીજાને કંઈ ને કંઈ ક્યાંક મન ઊંચા થયા હોય, કંઈ મન દુઃખ થયું હોય, માનભંગ જેવું લાગતું હોય, અપેક્ષાભંગ લાગતા હોય, એ બધા જે આપણાથી જાણે અજાણે દોષ થતા હોય અને એનું આપણને પોતાને પણ ભાર લાગે, આપણું સુખ પણ આવરાય, બીજાની પર પણ એમના પડઘા પડે, અને આપણા બધાની ઈચ્છા ભાવના હોય કે અમે બધા એકમેક જોડે સુમેળથી રહીએ, પણ આ પૂતગલના મશીનરીના અતિક્રમણોથી આપણા પર દખલો થતી હોય તો આપણે
दादा भगवान ने साक्षी सामेनी व्यक्ति में शुद्धात्मा दादा भगवान जोईने प्रतिक्रमण करिए एटले बहु ओछा समय में बहु ओछी मेहनते केटलोय बधो भार धोवाई जाए। तो आपणे प्रार्थना करीने चालू करिए। वरसाद एनुं काम करशे, आपणने नड़तो नथी, उल्टू सारू छे। कोईनी प्रकृति बहार जवानुं बोले ज नहीं ने, उपयोग अहींया ज रहे। आमे नथी बोलती पण आमे बोले नहीं, एटले वितरागोने क्यांय खोट जाय नहीं। आ आपणो उपयोग प्रयोग अने एटलो अद्भुत छे कि आपणने एक सेकंड पण कशुं खोट जाय, नफो ज थाय, उल्टानो बमणो नफो थाय। તો ચાલો પ્રાર્થના કરી શૈલેષજી, આ બેસીને જ કરવાનું છે એટલે ના ના રૂબરૂ, એટલે હસબન્ડ વાઈફ હોય ઉપર આવીને કરશે, ફેમિલી ફેમિલીને મળીને પ્રત્યક્ષ પ્રતિક્રમણ છે, બેસીને નહીં રૂબરૂ, અને જેની જોડે વ્યવહાર છે મળીને બને એટલા નીચા નમીને, અંગૂઠે અડાય તો અંગૂઠે અડીને, જે રીતે નહીં તો ભાવથી અંગૂઠે અડીને આપણે દાદા ભગવાનની હાજરીમાં જે રૂબરૂ પ્રતિક્રમણ કરતા હતા, એવું ખાલી ફરક એટલો જ કે સંખ્યા વિશાળ હોય તો જેની જોડે બહુ વ્યવહારમાં ન આવ્યા હોય એ બધાના કરવા છે એવું કરવા નહીં જવાનું, પણ આપણને જે સમય પ્રાપ્ત છે એમાં ખાસ કરીને જેની જોડે ઓછા વધતા વ્યવહારમાં આવ્યા છે બધાને ઘરથી શરૂ કરીને ખાસ કરી લેવાના, ઓકે। હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, અમને સૌને શુદ્ધ ઉપયોગપૂર્વક અમારી નજીકની ફાઇલોના અને જેની જેની સાથે આ નામધારી ફાઇલ એક વ્યવહારમાં આવી છે એવા અહીં હાજર સૌ કોઈના પ્રત્યક્ષપણે રૂબરૂમાં શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણો કરી લેવાની પરમ શક્તિ આપો। હું શુદ્ધાત્મા છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું। હવે પ્રત્યક્ષપણે તો કરીશું જ આપણે બધા, પણ સર્વ આપ્ત પુત્રો વતી આઠ દિવસ અગર અત્યાર સુધી જે કંઈ અન્યોન્યના આપણા હિસાબીમાં અમારી વાણીથી વક્તવ્ય કે વ્યક્તથી કંઈ પણ જો કોઈને પ્રમાણ દુભાવ્યું હોય, મનદુઃખ કે અપેક્ષા ભંગ થયો હોય, તો દાદા ભગવાનની સાક્ષીએ અમે સર્વ આપ્તપુત્રો ક્ષમા માગીએ છીએ અને દાદા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપ એવા બિરાજો શ્યાદવાદ એવું નીકળે કે ક્યારેય કોઈનું પ્રમાણ ન દુભાય। જય સચ્ચિદાનંદ। સર્વ મહાત્માઓ વતી અમારા વાણી વર્તનથી બધા મહાત્માઓ જે ટીમમાં કામ કરે છે અને સૌથી પ્રથમ તો આઠ દિવસ સર્વ આપ્તપુત્રોએ પોતાના 35-40-45 વર્ષના સ્વાધ્યાય સત્સંગના નિચોડ રૂપે આપણને જે દાદા ભગવાનની આજ્ઞા ધર્મમાં પ્રગતિ થાય એ માટેની જે સમ્યક સમજણ ઉદાહરણ સાથે આપી અને આપણા પ્રગતિના પંથે નિમિત્ત બન્યા, તો સર્વ મહાત્મા વતી હું સર્વ આપ્તપુત્રોનો હૃદયથી જય સચ્ચિદાનંદ કરીએ છીએ। અમારા હૃદયથી જય સચ્ચિદાનંદ સ્વીકાર કરજો અને આવી જ રીતે દાદાના વિજ્ઞાનનું માર્ગદર્શન સર્વ આપ્તપુત્રો તરફથી અમને પ્રાપ્ત થાય એવી કૃપા આશીષ કરજો। અને અમે પણ તમારો બધાનો ભાવ અમે જોયો કે દાદા પ્રમાણે તૈયાર થઈ જઈએ, તો મારા મહાત્માનો પણ એ જ ભાવ છે કે દાદા જ્યાં હોય ત્યાંથી અમારા સૌની પર કૃપા આશીષ વરસાવે અને દાદાના અંતરાશય મુજબ આજ્ઞા ધર્મમાં બહુ સુંદર રીતે
સર્વ મહાત્માઓ તૈયાર થઈ જાય એવા આપ પણ અમને આશીર્વાદ પ્રાપ્ત હોય. જય સચિદાનંદ. તો આપણે રૂબરૂ પ્રતિક્રમણ એક બે મિનિટ જાહેરાત થોડી આપી દઈએ પ્રોગ્રામોની. હવે અત્યારે પ્રોગ્રામ પત્યા પછી આ પ્રતિક્રમણો કર્યા પછી આપણે ગણપતિજીના મંદિરમાં આરતી છે, તો મહાત્માઓ ખાસ ત્યાં લાભ લેજો. ત્યારબાદ પ્રસાદીની વ્યવસ્થા છે અને નિમંત્રક આઠે આઠ દિવસના જે કોઈ હોય એ ખાસ રસોડાની બહાર આપણે પાછળ જે અશોકભાઈ બેઠા છે ત્યાં બેઠા હશે એમને મળી લેજો ખાસ. અને હવે પછી બરોડા લેવલે બુધવારે બહેનોનો સત્સંગ અને ગુરુવારની સ્વરૂપ કીર્તન ભક્તિ આપતા પુત્રોનો સત્સંગ આ વખતે રાખ્યો નથી. ત્યારબાદ આ નેક્સ્ટ વીકમાં આવશે પછી. અને એના એલા રવિવારે 24 તારીખે રવિવારે પ્રાતઃવિધિ દાદા આલય ખાતે રાખેલ છે, જેના નિમંત્રક વિપુલભાઈ પટેલ આવ્યા છે. ભાઈ વિપુલભાઈ જરા ઊભા થઈને ખાસ બધા મહાત્માને આમંત્રણ પાઠવી દો. જય સચ્ચિદાનંદ. જેના નિમંત્રકો છે નર્મદા નિગમના સર્વે મહાત્માઓ તરફથી છે, તો જે કોઈ આયા હોય તો ખાસ મહાત્માઓને આમંત્રણ પાઠવશો પોતાની જગ્યાએ ઊભા થઈને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફરી એકવાર પ્રાર્થના બોલી લઈએ. મારી ભૂલ થઈ, મારે વચ્ચે એમને પહેલાં આપી દેવાનો હતો સમય, પણ કંઈ વાંધો નહીં. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, અમને સૌને શુદ્ધાત્મા સ્વભાવમાં રહીને શુદ્ધ ઉપયોગપૂર્વક આપની સૂક્ષ્મ પ્રત્યક્ષ હાજરીમાં આ નામધારી ફાઇલ એક સર્વ ફાઇલોના રૂબરૂ એટલે કે પ્રત્યક્ષ પ્રતિક્રમણ કરી લે એવી પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ.